આગળ વાત કરીએ ખેડા જિલ્લાની. ખેડા જિલ્લાના વસો તાલુકાના રૂણ ગામમાં છેલ્લા 15-17 દિવસથી પાણી ભરાયેલા હોવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. ખેડા જિલ્લાનું વસો તાલુકાનું રૂણ ગામ, આ રૂણ ગામની અંદર અત્યારે 15-17 દિવસથી પાણી હજુ સુધી ઓસર્યા નથી અને પાણી ભરાઈ જવાને કારણે નાગરિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ વિરામ લીધો છે, તમામ જગ્યાઓ પરથી પાણી ઓસરી ગયા છે, પરંતુ રૂણ ગામમાંથી પાણી ઓસર્યા નથી. અનેક વાર અહીંયા આગળ વહીવટીતંત્રને રજૂઆતો કરવામાં આવી છે, સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી હજુ સુધી હાથ ન ધરાતા પાણી એવાને એવા જ છે. ગામના જે સરપંચ છે તેમની પાસેથી જાણીએ શું સમસ્યા છે. જી સંજીવભાઈ, આખી સમસ્યા શું છે, એનું કારણ શું છે? આપણે 15 દિવસ પહેલા નવી નવનિર્મિત રેલવે થાય છે આપણે અહીં, તો આપણને જોણ કર્યા વગર તેમણે આડું બાંધી દીધેલું. જે પાણીનો ગ્રોથ જતો હતો તે એમણે અટકાવી દીધેલો. એના કારણે વરસાદી પાણી અને કેનાલના બે પાણી આવીને ગામમાં લગભગ 2-2.5 ફૂટ પાણી છેલ્લા 15-16 દિવસથી અહીંયા આગળ સ્થગિત છે, જે જઈ શકતું નથી. છોકરાને એક તો સ્કૂલે જવામાં પાણી ભરી જાય, કપડાં ભી ન થઈ જાય, દૂધ મંડળીએ દૂધ રેડવા આવે, જે દૂધ ઉત્પાદક હોય એ અમને અવાતું નહીં. વત્તા કોઈ ગાડી કુટર વાળા કે કોઈને નીકળ્યા કપડાં પલ્લી જાય છે, અને વત્તા તળાવ મોટું દઈને પાણીનું ભરેલું છે, એની અંદર 9 મગર છે મોટા મોટા. એ પાણીમાં રાત્રે સવારમાં કે સાપ કે બધું આવે તો ઝેરી જનાવર કોકને કરડે, કાં તો લોહનો છોકરાને મગર લઈ જાય પાણીમાં તળાવમાં, તો શું થાય ઉપાધિ. મામલતદાર, ટીડીઓ તેમજ પ્રાંત સાહેબ પણ આ જે સ્થળ છે સ્થળની વિઝિટ કરવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે ગ્રામજનો આશા સેવી રહ્યા છે કે હવે જલ્દીથી જલ્દી આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ થશે. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.